ભુજના 19 વર્ષીય યુવાનને ખંજરના ઘાજી કાતા સારવાર માટે જીકે જનરલમાં દાખલ કરાયો. ભુજના જીઆઈડીસી હંગામી આવાસમાં રહેતા અને જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા અમન રાજેશ નથુલાલ પલાણ ઉંમર વર્ષ 19 નામના યુવાને બી ડિવિઝન પોલીસ મથકે આપેલી ફરિયાદ મુજબ ગત તારીખ 3/11/2019 રાત્રે 8 થી 8:15 દરમિયાન હંગામી આવાસ જીઆઈડીસી ખાતે જલારામ જયંતિ જેવા સપરમા દિવસે દારૂ પી અને કમલેશ સોઢા અને સંજય વિજુ સોલંકી દ્વારા બોલાચાલી કરી અગાઉના ઝઘડાનું મંદુખ રાખી કમલેશના હાથમાં રહેલા ખંજરથી ફરિયાદી અમનને છાતી પગ સહિતના ભાગોમાં ખંજર મારી ઈજા પહોંચાડી હતી. સાથોસાથ કલેક્ટરના હથિયાર ધારા બંધીના જાહેરનામાનો પણ ભંગ કર્યો હતો. પીએસઆઈ પાતાળિયાએ આગળની તપાસ હાથ ધરી છે. બનાવમાં એમ હતો કે મારો નાનો છોકરો 16 વર્ષનો છે, અમન રાજેશકુમાર પલણ. અમારો મોટો દિવસ હતો, જલારામ જયંતિ હતી. એ તૈયાર થઈને એના ભાઈબંધને તેડવા જતો હતો. રામોપલાક અને બે આ લુખાઓ જે નશાની ગોળીઓ અને દેશી દારૂ પીને ખુલ્લે આમ છોડી ફરાવતા હતા. એક જણાએ ચાલ્યો કે બીજાએ ઘા કર્યા. મારા છોકરાને 8 થી 10 ઘા કર્યા છે શરીરના. એનું નામ છે, એકનું નામ છે કમલેશ સોઢા અને બીજાનું નામ છે અજય બીજું સોલંકી. તંત્રની અમારી ફૂલ માંગ હતી, પણ પોલીસ આનામાં ભરેલી છે એવું મને અત્યારે લાગે છે કે સાહેબ આમાં હાફ મર્ડર છે, 307ની કલમ લાગવી ખપે. તો મને આશ્વાસન આપ્યો અને આજે 3 દિવસ થયા મને એફઆઈઆરની નકલ નથી આપતા. મને એમ કહે છે કે હમણાં ટાઈમ નથી, બુકો ના આવતે ને સાન ના આવતે. ફરિયાદ અમે અહીંયા જીકે જનરલ હોસ્પિટલની ચોકીમાં આપી. પૂનમ રાજેશ પલણ અને 3 તારીખે રાત્રે આ બે કમલેશ સોઢા અને અજય સોલંકી નામના સભ્યએ મારો છોકરો હાલ્યો પોતાના રસ્તે હાલ્યો જતો હતો અને આવીને પાછળ છરીના ઘા મારી દીધા. એને માંગ તો અમારી છે કે જે મને આંકડામાં આંકડી સજા કરે, કારણ કે મારા છોકરાને એક નહીં નાના મોટા થઈને 10 ઘા માર્યા છે. 10-12 ઘા જેવા છે નાના મોટા, કાંઈ એક ઘા તો જઈ નહીં, એટલે આંકડામાં આંકડી એને સજા મળે ને એવી અમારી પોલીસ પ્રત્યે માંગ છે. નહીંતર અમે રેલી કાઢીને આગળ સુધી અમે જાશું. જો પોલીસ તંત્ર એને મૂકી દેશે તો અમે આગળ સુધી જાશું ને અમારા સમાજને આગળ લઈ ને અમે બધું કોશિશ કરશું, કારણ કે મારા છોકરાની હાલત બહુ ગંભીર છે.